साबरकांठा જિલ્લાના પ્રાંતિત બજાર ચોક વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પાણીના વોલકોકનું પતરાનું લગાવેલું ઢાંકણું તૂટી ગયું છે અને અનેકવાર વેપારીઓ દ્વારા રજૂઆત બાદ પણ નઠોર પાલિકા આ ખાડે કાન કરીને બેઠું છે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં રોડ વચ્ચોવચ આવેલ પાણીના પીવાના લાઇનની વાલકોકની કુંડી આવેલ છે અને તેના ઉપર બનાવેલ પતરાનું ઢાંકણું છેલ્લા કેટલાક મહિનાઓથી તૂટી ગયું છે અને આ અંગે વેપારીઓ દ્વારા છેલ્લા 6 મહિનાથી રજૂઆતો કરવા છતાંય પાલિકા દ્વારા ધ્યાને લેવામાં આવતું નથી। તો પતરાનું ઢાંકણું હોય ચીરાઈ જતાં અનેક લોકો કુંડીમાં પટકાતા પતરું વાગ્યું છે તો દિવસ દરમિયાન કેટલાય બાઈકો આ કુંડીમાં પટકાય છે તો ઢાંકણું તૂટી જતાં અહીંથી પસાર થતા નાના મોટા વાહનો આના ઉપર પટકાય છે જેને લઈને ખડખડ અવાજને લઈને આ વિસ્તારના વેપારીઓના કાન પણ ખડખડ અવાજને લઈને પાકી ગયા છે। ત્યારે વેપારીઓની રજૂઆત બાદ પણ પ્રાંતિજ પાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। તો અનેક વાહન ચાલકો કુંડીના ખાડામાં પટકાતા પતરું વાગવાના બનાવો બન્યા છે અને વાહન ચાલકો લોહી લુહાણ થયા છે। ત્યારે બીજી બાજુ દિવાળીના તહેવાર નજીકમાં છે અને બજારમાં ભીડ ધીરે ધીરે જામે છે ત્યારે કોઈ મોટી ઘટના બનશે તો જવાબદાર કોણ? ત્યારે તો હાલ તો વેપારીઓની રજૂઆત છતાંય નઠોર પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। ત્યારે કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોવાતી હોય તેવું હાલ તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જીલ રાવલ, જેડ એસ ટીવી, પ્રાંતિજ છે।